પંચમહાલમાં પણ 72મા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી, જેમાં મોરવા હડફના સંત રોડ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સમગ્ર પંચમહાલ જિલ્લામાં ઠેર ઠેર 72મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના 7 તાલુકાઓમાં વિવિધ સ્થળો પર તાલુકા કક્ષાની તેમજ મોરવા હડફ તાલુકાના સંત રોડમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 72મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંત રોડની શ્રીમતી જે આર ભાટિયા હાઈસ્કૂલના પટાંગણમાં રાજ્યકક્ષાના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌ સંવર્ધન મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ખુલ્લી જીપમાં મંત્રી દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સાથે પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં મંત્રી દ્વારા ગુજરાતના વીર સપૂતોને યાદ કરી સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓ અંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી. પંચમહાલ જિલ્લામાં પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિકો, બાળકો તેમજ પોલીસ કર્મીઓને એવોર્ડ, પ્રમાણપત્રો, ચેક તથા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 72મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ શાળાના બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં આદિવાસી જિલ્લા એવા પંચમહાલની ઓળખ સમા ટીમલી લોકનૃત્યને ભારે આકર્ષણ જમાવ્યું હતું. ત્યારબાદ અંતે રાષ્ટ્રગાન સાથે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના ગ્રામ ગૃહ નિર્માણ, વિવિધ શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શાહીન શેખ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પંચમહાલ.